હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક સ્ટડી ઇન ગુજરાતી. ક્વિક સ્ટડી ઇન ગુજરાતીમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું 4 મે 2020 કરંટ અફેર્સ. પરંતુ એ કરંટ અફેર્સ શરૂ કરતા પહેલા હું આપને એ વાતને ચોક્કસ જણાવીશ કે મિત્રો, એ જે વિડીયો આપણે જોઈએ છીએ એ પૂરો જોજો, જેથી કરીને અંદર આવતી નાની નાની બાબતો પણ આપણાથી મિસ ન થાય. હવે આપણે શરૂ કરીએ છીએ આજના કરંટ અફેર્સ. સૌથી પહેલો ક્વેશ્ચન છે આપણા માટે, કેન્દ્ર સરકારે તાજેતરમાં જલશક્તિ મંત્રાલય હેઠળ કાવેરી મેનેજમેન્ટ ઓથોરિટી લાવી છે. તો કેન્દ્રીય જલશક્તિ પ્રધાન કોણ છે? તો કેન્દ્રીય જલશક્તિ પ્રધાન છે અત્યારે ગજેન્દ્રસિંહ શેખાવત. હવે વાત કરીએ છીએ કે કાવેરી જળ વ્યવસ્થા સત્તામંડળ જે અત્યારે ઓથોરિટીની શરૂઆત કરવામાં આવેલી છે એ શું છે? તો એ આંતરરાષ્ટ્રીય નદી જળ વિવાદ કાયદા 1956 કલમ નંબર 4 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને પોંડિચેરીનો જે કેન્દ્ર શાસિત વિસ્તાર છે ના આંતર રાજ્ય નદી કાવેરી નદીની ખીણ વિવાદને પહોંચી વળવા માટે 2 જૂન 1990 રોજ કાવેરી જળ વિવાદ ટ્રિબ્યુનલની રચના કરી હતી. કાયદાની કલમ નંબર એ હેઠળ કેન્દ્ર સરકારે કાવેરી જળ વ્યવસ્થા યોજનાને 1 જૂન 2018 રોજ જાહેર કરી હતી. કોર્ટ દ્વારા 16 ફેબ્રુઆરી 2018 રોજ સુધારેલા જળ વિવાદ ટ્રિબ્યુનલ કાવેરીના નિર્ણયને અસરકારક બનાવવા માટે કાવેરી જળ વ્યવસ્થાપન સત્તામંડળ અને કાવેરી જળ નિયમન સમિતિની રચના કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી. હવે વાત કરીએ છીએ જળશક્તિ મંત્રાલય માટે. તો જળશક્તિ મંત્રાલય મે 2019 જળ સંપત્તિ, નદી વિકાસ અને ગંગાકલ્પ અને નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ અને પીવાના પાણી અને સેનિટેશન વિભાગ હતો એ બધાને મર્જ કરી અને જળશક્તિ મંત્રાલય બનાવવામાં આવેલું છે, જેના અત્યારના કેન્દ્રીય પ્રધાન છે ગજેન્દ્રસિંહ શેખાવત, જે આપણે ઉપર જોઈ લીધું છે, જેમની મત વિસ્તાર છે જોધપુરમાં, અને રાજ્યકક્ષાના મંત્રી છે અત્યારે રતનલાલ કટારિયા, જેનો મત વિસ્તાર છે અંબાલા. ક્વેશ્ચન નંબર 2 શું કહે છે જોઈ લઈએ આપણે. નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન પર ટાસ્કફોર્સ નાણાકીય વર્ષ 2019-20 થી નાણાકીય વર્ષ 2024-25 સુધીના 5 વર્ષના ગાળામાં રૂપિયા 111 લાખ કરોડના કુલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટનો પ્રોજેક્ટ કરે છે. ટાસ્કફોર્સનું નેતૃત્વ કરનાર વ્યક્તિનું નામ આપો. તો મિત્રો, એ વ્યક્તિનું નામ છે અતનુ ચક્રવર્તી. હવે જોઈએ છીએ નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન શું છે. તો દેશભરમાં વૈશ્વિક કક્ષાના માળખાકીય સુવિધાઓ પ્રદાન કરવા અને તમામ નાગરિકોને જીવનની ગુણવત્તામાં સુધારો લાવવા માટે NIPA તેની પ્રથમ પ્રકારની સંપૂર્ણ સરકારની કવાયત છે. તેનો હેતુ પ્રોજેક્ટની તૈયારીમાં સુધારો લાવવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ સ્થાનિક અને વિદેશી બંને માટે છે એવી રોકાણને આકર્ષિત કરવું. નાણાકીય વર્ષ 2025 સુધીમાં તે $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનવા માટે ભારત તેમાં મુખ્ય ભૂમિકા ભજવવા જઈ રહી છે. અને જ્યારે 2019 વડાપ્રધાન આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 5 વર્ષમાં ભારતના સામાજિક અને આર્થિક માળખાગત ક્ષેત્રે 100 લાખ કરોડ રૂપિયાનું રોકાણનું લક્ષ્ય જાહેર કર્યું હતું. હવે જોઈએ છીએ ક્વેશ્ચન નંબર 3, એમાં છે ભારતીય રાજ્ય, કેન્દ્ર શાસિત અથવા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશનું નામ જણાવવું જેમણે શોધ, નવીનતા, ઉષ્ણકટિબંધી અને તાલીમ માટે 2 કેન્દ્રો બનાવવા માટે ટાટા ટેકનોલોજી સાથે હસ્તાક્ષર કર્યા છે. ફરીથી ક્વેશ્ચન જણાવી દઉં છું, એવું ભારતીય એક રાજ્ય છે કે જેમણે શોધ, નવીનતા, ઉષ્ણકટિબંધી અને તાલીમ માટેના 2 કેન્દ્રો બનાવવા માટે ટાટા ટેકનોલોજી સાથે હસ્તાક્ષર કર્યા છે. તો મિત્રો, એ રાજ્યનું નામ છે જમ્મુ કાશ્મીર. હવે જોઈએ છીએ ટાટા ટેકનોલોજીસ લિમિટેડ જે છે એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મિત્રો, એનું મુખ્ય મથક આવેલું છે પુના, મહારાષ્ટ્રમાં. એના CEO અને MD છે વોરેન હેરિસ. હવે વાત કરીએ છીએ જમ્મુ કાશ્મીર વિશેની, તો જમ્મુ કાશ્મીરની રાજધાની શિયાળામાં જમ્મુ રહે છે અને ઉનાળામાં શ્રીનગર રહે છે. જ્યારે એના રાષ્ટ્રીય ઉદ્યાનો, જે જમ્મુ કાશ્મીરના જે અમુક રાષ્ટ્રીય ઉદ્યાનો છે, કારણ કે હવે આપણે વારંવાર જે તે રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યપાલ એવું બધું આપણે લેતા નથી, પણ અલગ અલગ વસ્તુઓ લેવાનું સ્ટાર્ટ કરીએ છીએ. જ્યાં શરૂઆતમાં આપણે મુખ્યમંત્રી લીધા હતા, રાજ્યપાલ લયા, અમે રાજધાની લેતા હતા, હવે એમના જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે કે એમનું અલગ અલગ જે બાબતો છે એને આપણે લેવાના પ્રયત્નો કરીશું. તો હવે એ રીતે જોવા જઈએ તો રાષ્ટ્રીય ઉદ્યાન જે છે જમ્મુ કાશ્મીરની અંદર શહેર વન એટલે કે સલીમ અલી રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ પક્ષીઓ માટેનું જે ઉદ્યાન છે એ ત્યાં જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. ડચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન છે, હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન છે અને કિસત્વર રાષ્ટ્રીય ઉદ્યાન જમ્મુ કાશ્મીરમાં આવેલા
છે. ક્વેશ્ચન નંબર 4 શું કહે છે, આપણે જોઈ લઈએ ભારતના રાજ્યનું નામ જણાવો જેણે ઉત્તર પૂર્વીય ઇન્દિરા ગાંધી પ્રાદેશિક આરોગ્ય અને તબીબી વિજ્ઞાન સંસ્થામાં ટેલિમેડિસિન સુવિધા શરૂ કરેલી છે. તો મિત્રો એ રાજ્યનું નામ છે મેઘાલય. હવે મેઘાલયની વાત કરવા જઈએ તો કારણ કે મેઘાલય આપણા માટે નવું છે, મેઘાલયના આપણે અત્યાર સુધીમાં રાજ્યપાલ મુખ્યમંત્રી જોયેલા નથી, તો મેઘાલયની રાજધાની જોઈ લઈએ તો એની રાજધાની છે શિલોંગ છે, અને રાજ્યપાલ છે આર એન રવિ, એના મુખ્યમંત્રી છે કોનરાડ સંગમા, અને ભાષાઓ ત્યાં કઈ કઈ ભાષાઓ મુખ્યત્વે બોલાઈ જાય છે, તો હિન્દી, ખાસી ભાષા અને મરાઠી ભાષા પણ મેઘાલયની અંદર બોલવામાં આવતી હોય છે. મહત્વના સ્થળોમાં જોવા જઈએ તો નોહકા કાલિકાઈ ધોધ છે ત્યાં, ઉમિયમ તળાવ છે, વડનું તળાવ છે, આવા મહત્વના જે સ્થળો છે. હવે આની ભાષાઓ આપણે કેમ લેવી પડી એ બાબતની ચર્ચા કરવા જઈએ તો ઘણી વખત આપણને એવું પણ ક્વેશ્ચન પરીક્ષાની અંદર પૂછાતો હોય છે, અને મેઘાલય વિશેના પ્રશ્નો હોય છે એમાં આપણને એવું છે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે, તો એમાં આપણને એક બે ત્રણ વાક્યો આપી દીધા હોય એમાં એવું પહેલો પ્રશ્ન એવો હોય કે નોહકાલિકાઈ ધોધ જે છે એ મેઘાલયમાં આવેલો છે, વાક્ય સાચું છે કે ખોટું છે. તો મિત્રો સાચું થશે, પરંતુ એક વાક્ય આપણને જો એવો આકાર આપવામાં આવેલો હોય કે મેઘાલયમાં હિન્દી, ખાસી અને મરાઠી ભાષા મુખ્યત્વે બોલાતી હોય છે, તો આપણને એક જ વસ્તુ માઇન્ડમાં જશે, મરાઠી ભાષા તો મહારાષ્ટ્રમાં બોલાય છે અને ક્યાંક ક્યાંક ગોવામાં બોલાતી હોય છે, પરંતુ મેઘાલયની અંદર તો મરાઠી ભાષાનો બિલકુલ ઉલ્લેખ આપણે કરવો આપણા માટે થોડો અશક્ય થતો હોય છે, જેથી કરીને મરાઠી ભાષા મેઘાલયમાં બોલાય છે એટલા માટે જ આપણે અત્યારે ભાષાઓને અત્યારે આમાં ઉલ્લેખ કરેલો છે. ઓકે, વાત કરીએ છીએ પાંચમા ક્વેશ્ચનની. યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ઓફ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એ ભારતને COVID-19 રોગચાળા સામે લડવા માટે વધારાની ગ્રાન્ટ અગાઉ કેટલી આપી હતી? $2.9 મિલિયન આપી હતી. કેટલી આપી હતી? $2.9 મિલિયન આપી હતી. તો હવે જે વધારો કર્યો છે એ વધારાની ગ્રાન્ટ કેટલી આપવામાં આવેલી છે? તો મિત્રો વધારાની ગ્રાન્ટ જે આપવામાં આવેલી છે એ $5 અત્યારે આપવામાં આવેલું છે, આમાં ટિક કરવાનું રહી ગયેલું છે. તો $5 મિલિયન અત્યારે આપણને વધારાની ગ્રાન્ટ તરીકે આપવામાં આવેલી છે. હવે જે ગ્રાન્ટ આપણને આપવામાં આવેલી છે એ સેના આધારે આપવામાં આવેલી છે, તો એ પહલ એમની યોજના છે, અને પહલની યોજનાના આધારે જ એ લોકોએ આપણને ગ્રાન્ટ આપેલી છે. પહલનું નામ થાય છે પાર્ટનરશિપ્સ ફોર એફોર્ડેબલ હેલ્થ કેર એક્સેસ એન્ડ લોન્જેવિટી, એટલે કે પોષણક્ષમ હેલ્થ કેર એક્સેસ અને આયુષ્ય માટેની ભાગીદારીએ આરોગ્ય ફાઇનાન્સિંગ મોડલ અને પ્રોત્સાહન આપવા માટે USAID જે આગળ લખેલું છે, USAID એટલે એનું ફૂલ ફોર્મ થાય છે ધ યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ્સ એન્ડ IPU નું મુખ્ય સંશોધન મંચ છે, પ્રોજેક્ટ ડિરેક્ટર છે LM સિંઘ, તકનીકી સંસાધન છે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય, એના અત્યારે છે મંત્રાલયના જે અત્યારે મંત્રાલય સંભાળે છે ડૉક્ટર દિનેશ અગ્રવાલ. આ આપણો અત્યારે આન્સર છે. US કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ એ તેના વાર્ષિક અહેવાલ 2020માં ભારતીય રેન્કિંગને કન્ટ્રી ઓફ પાર્ટિક્યુલર્સ કન્સર્નની સૂચિમાં નામ આપીને USCIRFનું મુખ્ય મથક ક્યાં છે? તો મિત્રો એ મુખ્ય મથક છે Washington DC માં. હવે વાત કરીએ છીએ કે USCIRF વિશેની થોડી જો વાત કરવા જઈએ તો IRFA દ્વારા બનાવવામાં આવેલ છે. USCIRF એ સ્વતંત્ર US સરકારનું સલાહકાર મંડળ છે જે વિદેશમાં ધાર્મિક સ્વતંત્રતાનું નિરીક્ષણ કરે છે અને રાષ્ટ્રપતિ, રાજ્ય સચિવ અને કોંગ્રેસની નીતિની ભલામણો કરે છે. એનું મુખ્ય મથક Washington DC USમાં આવેલું છે. અત્યારના ચેરપર્સન છે ટોની પાર્કિન્સ. હવે જે અંદર આવ્યું છે IRFA એની સ્થાપના ક્યારે થઈ છે? 1998માં એને ઘડવામાં આવેલ હતો. યુનાઇટેડ સ્ટેટ્સ વિદેશ નીતિ તરીકે ધાર્મિક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપે છે. ગ્લોબલ રિપોર્ટ્સ ઓન ઇન્ટરનલ ડિસ્પ્લેસમેન્ટ ટાઇટલ સાથે ઇન્ટરનલ ડિસ્પ્લેસમેન્ટ મોનિટરિંગ સેન્ટર અનુસાર વર્ષ 2019માં ભારતમાં વિસ્થાપિત થયેલ લોકોની સંખ્યા આશરે કેટલી છે? તો આશરે 5 મિલિયન છે. હવે IDMC વિશે જો વાત કરવા જઈએ તો આંતરિક વિસ્થાપન પર ડેટા અને વિશ્લેષણનો તે વિશ્વનો અધિકૃત સ્ત્રોત છે. 1998માં તેની સ્થાપના પછીથી તે નોર્વેજિયન રેફ્યુજી કાઉન્સિલ NRC નો ભાગ રહ્યો છે. એનું મુખ્ય મથક જીનીવા સ્વિટ્ઝર્લેન્ડ છે, જ્યારે એના ડિરેક્ટર છે એલેક્ઝાન્ડ્રા બિલક.
ક્વેશ્ચન નંબર 8 ની જો વાત કરવા જઈએ તો ક્વેશ્ચન છે એમએસએમઈ લોન લેનારાઓને રાહત આપવા માટે વિકાસ અભય યોજના શરૂ કરનાર બેંકનું નામ જણાવો. તો મિત્રો એ બેંકનું નામ છે કર્ણાટક વિકાસ ગ્રામીણ બેંક. હવે કર્ણાટક વિકાસ ગ્રામીણ બેંક વિશે જો વાત કરવા જઈએ તો જેનું મુખ્ય મથક ધારવાડ કર્ણાટકમાં આવેલું છે અને એની પ્રાયોજક બેંક કે જે બેંકના એ બેંકના ભરોસા ઉપર કે એ બેંકની પ્રાયોજક બેંક છે તો એ બેંક છે કેનેરા બેંક. ભારતીય સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત કાયમી પ્રતિનિધિ તરીકે નિમણૂક કરાયેલ વ્યક્તિનું નામ આપો તો એ વ્યક્તિનું નામ છે ટી એસ તિરુમૂર્તિ. હવે વાત કરીએ છીએ ભારતના સંયુક્ત રાષ્ટ્રના રાજદૂત જે છે એ વિદેશ મંત્રાલય હેઠળ કામ કરતા હોય છે. તો વિદેશ મંત્રાલય વિદેશ મંત્રી છે અત્યારના સુબ્રમણ્યમ જયશંકર. વિદેશના રાજ્યમંત્રી છે, રાજ્યકક્ષાના મંત્રી છે વી મુરલીધરન અને એનું મુખ્ય મથક છે સાઉથ બ્લોક નવી દિલ્હીમાં. કયા દેશ દ્વારા મણિપુરી ડૉક્ટર થંગજામ ધાબાલી સિંહને ઓર્ડર ઓફ રાઇઝિંગ સન ગોલ્ડ એન્ડ સિલ્વર રેઝથી નવાજવામાં આવેલા છે? તો મિત્રો એ આપણા જાપાનનું જે કહી શકાય, કયા દેશ દ્વારા એટલે કે જાપાન દ્વારા મણિપુરી ડૉક્ટર જે મણિપુરના એક ડૉક્ટર છે થંગજામ ધાબાલી સિંહ એમને એક ઓર્ડર ઓફ રાઇઝિંગ સન ગોલ્ડ એન્ડ સિલ્વર રેઝથી નવાજવામાં આવ્યા છે. જાપાન વિશે વાત કરીએ છીએ તો એનું રાજધાની ટોક્યો છે, ચલણ જાપાનીઝ યેન છે અને વડાપ્રધાન પીએમ સિન્ઝો અબે છે. હવે ઓર્ડર ઓફ રાઇઝિંગ સન જે છે આપણને જે જોયું સૌથી પહેલાં જે એવોર્ડથી અમને નવાજવામાં આવ્યા છે તો એ એવોર્ડ છે શું પહેલાં એ પણ સમજવું આપણા માટે જરૂરી છે. અને ઓર્ડર ઓફ રાઇઝિંગ કહી શકાય તો ઓર્ડર ઓફ રાઇઝિંગ સન જે છે એ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સિદ્ધિઓ, જાપાની સંસ્કૃતિને પ્રોત્સાહન, પર્યાવરણીય સંરક્ષણ, કલ્યાણ અથવા તેમના ક્ષેત્રોમાં સિદ્ધિઓ ધરાવતા વ્યક્તિઓને આપવામાં આવે છે. તેની સ્થાપના 1875માં સમ્રાટ મેઇજી દ્વારા કરવામાં આવી હતી અને 10 એપ્રિલ 1875ના રોજ જાપાનની પ્રથમ રાષ્ટ્રીય શણગાર તરીકે બનાવવામાં આવેલી હતી. ગ્રામીણ વિકાસ મંત્રાલય ડેટા મુજબ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ મહત્તમ રોજગાર પૂરા પાડવાની સૂચિમાં ટોચનું સ્થાન ધરાવતા ભારતના રાજ્યનું નામ જણાવો. તો મિત્રો ટોચનું સ્થાન ધરાવે છે ભારતનું છત્તીસગઢ. હવે જોઈએ છીએ કે ટોપ ફાઇવમાં કયા કયા રાજ્યો છે. તો પહેલા સ્થાન પર છત્તીસગઢ છે, બીજા સ્થાન પર રાજસ્થાન છે, ત્રીજા સ્થાન પર ઉત્તર પ્રદેશ છે, ચોથા સ્થાન પર પશ્ચિમ બંગાળ છે અને પાંચમા સ્થાન પર મધ્યપ્રદેશ છે. ભારતે મર્કમ ઇન્ડિયા રિસર્ચના ઇન્ડિયા સોલર માર્કેટ લીડર બોર્ડ 2020ના અહેવાલ મુજબ 2019માં 7.3 ગીગાવોલ્ટ સોલર પાવર સ્થાપિત કરી છે. વિશ્વના સૌથી મોટા સૌર બજારમાં ભારતનું સ્થાન શું છે? તો વિશ્વના સૌથી મોટા સૌર બજારમાં ભારતનું સ્થાન ત્રીજા નંબર પર છે. હવે જોઈએ છીએ મર્કમ ઇન્ડિયા વિશે. તો મર્કમ કોમ્યુનિકેશન ભારત યુએસ સ્થિત મર્કમ કેપિટલ ગ્રુપની પેટા કંપની છે. તે એક અગ્રણી સ્વચ્છ ઉર્જા સંદેશા વ્યવહાર છે, એક સલાહકાર કંપની છે અને ભારતના ઝડપથી વિકાસતા શુદ્ધ ઉર્જા બજારોને આવકારવામાં મદદ કરવા માટે તેના નેતૃત્વ અને પ્રભાવ માટે બહોળા પ્રમાણમાં માન્ય છે. મુખ્ય મથક બેંગ્લોર કર્ણાટકમાં છે, જેના એમડી છે પ્રિયા સંજય અને સ્થાપક છે રાજ પ્રભુ, સીઈઓ અને મર્કમ કેપિટલ ગ્રુપના સહસ્થાપક છે. હવે વાત કરીએ છીએ 13મો ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય બજેટ ભાગીદારી દ્વારા હાથ ધરાયેલ ઓપન બજેટ સર્વે 2019ની 7મી આવૃત્તિ મુજબ ભારત બજેટ પારદર્શિતા અને જવાબદારીમાં 53મા ક્રમે છે. કયા ક્રમે છે? જો શેના માટે બજેટ પારદર્શિતા અને જવાબદારીમાં ભારત 53મા ક્રમે છે તો એ દેશનું નામ જણાવવું જે આ યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે. તો મિત્રો એ ટોચનું સ્થાન ધરાવનાર દેશનું નામ છે ન્યૂઝીલેન્ડ. હવે વાત કરીએ છીએ આંતરરાષ્ટ્રીય બજેટ ભાગીદારી વિશે. તો એનું મુખ્ય મથક છે વોશિંગ્ટન ડીસી યુનાઇટેડ સ્ટેટ્સ યુએસ. બજેટ મતલબ શું? નાણાં, પૈસા. તો આપણે પહેલાં જ ચર્ચા કરેલી છે આંતરરાષ્ટ્રીય જે પણ સંસ્થાઓ છે કે જેની સંલગ્ન પૈસા સાથે છે તો એનું મુખ્ય મથક રેર કેસમાં જ બીજે છે, બાકી બધા જ મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં છે, એ પણ આપણે આગળ ચર્ચા કરી છે. હવે જોઈએ છીએ જે ટોટલ જે ક્રમ આપવામાં આવેલા છે એમાં પહેલો નંબર જે છે ન્યૂઝીલેન્ડ છે અને 87 સ્કોર આવેલો છે, જ્યારે બીજો દક્ષિણ આફ્રિકા છે, ત્રીજો સ્વીડન છે.
જ્યારે ભારત 53માં ક્રમે છે જેને 49નો સ્કોર આવેલો છે અને છેલ્લા ત્રણ જે ટોટલ 117 નું સર્વે કરવામાં આવેલું હતું 117 દેશોનું એમાં 115માં કોમોરાઝ 16માં વેનેઝુએલા 17માં યમન એ લોકોનો સ્કોર 0 રહેલો છે મતલબ એમનું બજેટની પારદર્શિતા બિલકુલ નથી સિંગાપોર સ્થિત મેન્યુલાઇફ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે નીચેનામાંથી કોનો 49% હિસ્સો કમાયો છે અથવા 49% હિસ્સો પ્રાપ્ત કર્યો છે તો મિત્રો એ કંપનીનું નામ છે મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની હવે મેન્યુલાઇફ જે છે સિંગાપોર સ્થિત કંપની જે છે એના વિશે વાત કરીએ તો એનું મુખ્ય મથક તો મિત્રો ટોરેન્ટો કેનેડામાં છે બરાબર છે પરંતુ જે સિંગાપુરમાં જે એની શાખા છે એ શાખા દ્વારા આ 49% હિસ્સો લેવામાં આવેલો છે એના પ્રમુખ અને મુખ્ય કાર્યકારી અધિકારી સીઈઓ છે રોય ગોરી હવે વાત કરીએ છીએ મહિન્દ્રા એએમસી મતલબ થશે એસેટ મેનેજમેન્ટ કંપની જેનું મુખ્ય મથક મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે જ્યારે મેનેજિંગ ડિરેક્ટર એમડી અને સીઈઓ છે આશુતોષ બિશ્નોઈ ઓકે કંપની યુએસ આધારિત કઈ કંપની છે કે જે યુએસ આધારિત ટેક કંપની ટેકનોલોજીની કંપની છે સ્કાયટ્રેનમાં 26.31% તેના હિસ્સાને વધારવામાં આવ્યું છે એટલે કે કઈ કંપની દ્વારા આગળ એ ઉમેરવાનું રહી ગયેલું છે કઈ કંપની દ્વારા યુએસ આધારિત ટેકનોલોજી કંપની સ્કાયટ્રેનમાં 26.31% તેના હિસ્સાને વધારવામાં આવેલું છે તો એ કંપનીનું નામ છે રિલાયન્સ સ્ટ્રેટેજિક વેપાર વેન્ચર્સ લિમિટેડ સ્કાયટ્રેન જે છે એ 2011માં સ્થાપાયેલી હતી તે એક ઉચ્ચ સ્પીડ સ્કેલેબલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બનાવવાનું કામ કરી રહી છે જે ઓછી કિંમતે છે અને યુનાઇટેડ સ્ટેટ્સમાં નેશનલ એરોનોટિક્સ અને સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે નાસા અને યુનાઇટેડ સ્ટેટ્સની ભાગીદારી કરી છે ઇઝરાયેલ એનું હેડક્વાર્ટર ઇઝરાયેલ સાથે પણ ભાગીદારી કરવામાં આવેલી છે હેડક્વાર્ટર ઇરવિન કેલિફોર્નિયામાં આવેલું છે અધ્યક્ષ અને સીઈઓ છે જેની સેન્ડર્સ RIL મતલબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ વિશે જો વાત કરીએ છીએ તો મુખ્ય મથક મહારાષ્ટ્રમાં છે સીઈઓ મુકેશ અંબાણી છે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાથી હળવાથી મધ્યમ COVID-19 દર્દીઓ પર ફીપીરવીર એન્ટીવાયરલ ગોળીઓના ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે મંજૂરી મેળવવા માટે પહેલી કંપનીનું નામ આપો તો મિત્રો એ કંપનીનું નામ છે મિત્રો ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ મુંબઈમાં સ્થિત છે એના ચેરમેન અને એમડી છે ગ્લિન સલગના અને સ્થાપક છે ગ્રેસિયસ સલદાનહા ભારત હવામાન વિભાગ દ્વારા આગામી ઉષ્ણકટિબંધીય ચક્રવાતના કેટલાક નામો બંગાળની ખાડી અને અરબી સમુદ્ર સહિત ઉત્તર હિંદ મહાસાગર ઉપર જાહેર કરાયા હતા તો કેટલા નામો જે જાહેર કરવામાં આવેલા છે તો 169 નામો જાહેર કરવામાં આવેલા છે ભારત હવામાન ખાતા વિશેની જો વાત કરવા નીકળીએ તો એનું મુખ્ય મથક નવી દિલ્હીમાં છે ડાયરેક્ટર જનરલ ડૉક્ટર મૃત્યુંજય મહાપાત્રા છે તે વિશ્વભરમાં સ્થાપિત 6 પ્રાદેશિક જે વિશેષીય હવામાન કેન્દ્રોમાંની એક છે તેની સાથે 5 પ્રાદેશિક ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની ચેતવણી કેન્દ્રો સોંપવામાં આવેલા છે સલાહ અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતના નામ જાહેર કરવા માટેનું કામ કરે છે COVID-19 ચેપગ્રસ્ત લોકોથી શારીરિક અંતર જાળવવા ફ્રન્ટલાઇન હેલ્થકેર કામદારોનો મદદ કરવા માટે CSIR CMERI દ્વારા વિકસાવવામાં આવેલા રોબોટનું નામ શું છે તો મિત્રો એ રોબોટનું નામ છે એચ કાર્ડ હોસ્પિટલ કેર સહાયક રોબોટિક ડિવાઇસ એનું ફૂલ ફોર્મ થાય છે હવે વાત કરીએ છીએ 19 નંબરનો ક્વેશ્ચન જે સંસ્થા એસોસિએશનને નામ આપો કે જેણે આરોગ્ય સંભાળ કામદારો માટે વી વિલ વિન અભિયાન શરૂ કર્યું છે તો મિત્રો એ સંસ્થાનું નામ છે ફિફા ફેડરેશન ઇન્ટરનેશનલ ધી ફૂટબોલ એસોસિએશન તે વ્યક્તિનું નામ આપો જેમણે ધ રૂમ જ્યાં તે થયું એ વ્હાઇટ હાઉસ મેમોઇયર નામનું પુસ્તક લખ્યું છે તો એમનું નામ છે જ્હોન બાલ્ટન ઋષિ કપૂર જેનું તાજેતરમાં જ નિધન થયું છે તે કોણ હતા તો મિત્રો દરેક વ્યક્તિ આપણે જાણીએ છીએ એ એક એક્ટર હતા 2020 એપ્રિલમાં અવસાન પામેલા હેમા ભરાલી કોણ હતા તો મિત્રો એ એક ફ્રીડમ ફાઈટર એટલે કે સ્વતંત્ર સેનાની હતા હવે એ સ્વતંત્ર સેનાની હતા એ ક્યાંના હતા તો આસામના હતા તો આસામ વિશે પણ આપણે થોડું જાણવું જરૂરી છે આસામની વાત કરવા નીકળીએ તો આસામની રાજધાની દિસપુર છે
એનું રાષ્ટ્રીય પ્રાણી જે છે એ ભારતીય ગેંડો છે, સત્તાવાર પક્ષી એટલે કે રાષ્ટ્રીય પક્ષી જે છે એ સફેદ એટલે કે રાજ્ય પક્ષી કહી શકાય, રાજ્ય પ્રાણી કહી શકાય તો એ સફેદ પક્ષી છે, સફેદ પાંખવાળું બતક। રુદ્રેજ સિંહનું તાજેતરમાં નિધન થયું છે। તે કઈ કંપનીના સીઈઓ હતા? તો મિત્રો એ BMW ઇન્ડિયાના સીઈઓ હતા। આંતરરાષ્ટ્રીય ઝાઝ ડે વાર્ષિક ધોરણે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આંતરરાષ્ટ્રીય ઝાઝ ડે વાર્ષિક રીતે 30મી એપ્રિલના દિવસે ઉજવવામાં આવે છે। હવે ઝાઝની હર્બી હેનકોક ઇન્સ્ટિટ્યૂટ વિશે જો વાત કરવા નીકળીએ છીએ તો અધ્યક્ષ છે હર્બી હેનકોક, વાઇસ ચેરમેન છે સ્ટુઅર્ટ સુબોઇટનિક, પ્રમુખ છે થોમસ આર કાર્ટન અને સ્પેશિયલ પ્રોજેક્ટના ડિરેક્ટર છે લિયોનાર્ડ ઈ બ્રાઉન। જનઔષધિ સુગમ બ્યુરો ઓફ ફાર્મા PSU ઓફ ઇન્ડિયા દ્વારા વિકસિત મોબાઈલ એપ્લિકેશન BPPI કયા ભારતીય વિભાગ હેઠળ કામ કરે છે? તો મિત્રો એ ફાર્માસ્યુટિકલ હેઠળ કામ કરે છે। BPPI વિશે વાત કરવા જઈએ તો બ્યુરો ઓફ ફાર્મા PSU ઓફ ઇન્ડિયા, BPPI એટલે કે બ્યુરો ઓફ ફાર્મા PSU ઓફ ઇન્ડિયા, એના CEO છે સચિન કુમાર સિંહ, જનરલ મેનેજર માર્કેટિંગ અને સેલ્સમાં છે ધીરજ શર્મા, જનરલ મેનેજર ફાઇનાન્સ એન્ડ એડમિનમાં છે રવિકાંત તિવારી, જનરલ મેનેજર પ્રાપ્તિ અને ગુણવત્તાના અનુરાગ દ્વિવેદી છે, હેલ્પલાઇન છે 1800 180 80 80। ઓકે મિત્રો, હવે વાત કરીએ છીએ આજની જે આપણી ક્વિઝ છે, 5 ક્વેશ્ચનની, જે સૌથી પહેલો ક્વેશ્ચન છે કેન્દ્રીય જલશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનો મત વિસ્તાર કયો છે? જેનો મેં આન્સર આપણને આપી દીધો છે। ગુરુ ઘાસીદાસ સંજય એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે એ પણ કદાચ આપણે જોઈ લીધું છે। કર્ણાટક વિકાસ ગ્રામીણ બેંકની પ્રયોજક બેંક કોણ છે એ પણ આપણે જોઈ લીધું છે। જાપાનની રાજધાની અને ચલણ કોણ શું છે એ પણ આપણે જોઈ લીધું છે। વિદેશ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી કોણ છે એ પણ આપણે જોઈ લીધું છે। તો મિત્રો 5 ક્વેશ્ચનના આન્સર આપણા વિડીયોમાં આવી ગયા છે, તો એ 5 ક્વેશ્ચનના આન્સર આપણે વિડીયોમાંથી શોધી અને આપવાના છે, આપનારને સરપ્રાઇઝ ઇનામ આપવામાં આવશે। મિત્રો આખો વિડીયો જોયા બદલ અને તમે મારા જો આન્સરો આપ્યા છે તો પણ થેન્ક્સ, અને આખો વિડીયો જોયો છે અને તમે આન્સર નથી આપી શકતા તો પણ તમારો ખૂબ ખૂબ આભાર છે। થેન્ક યુ, આભાર।